પર કોઈ યુવતીનો ફોન આવે અને તમને જાતીય સુખ આપવાની ઓફર કરે તો તમે આ યુવતીની વાતોમાં ન આવી જતા. જો તમે આ યુવતીની વાતોમાં આવી જશો તો તમારું આ યુવતી કરી નાખશે. તમે સંસારી હશો તો તમારો સંસાર બરબાદ થઈ જશે અને તમે કુવારા હશો તો તમારી જિંદગીમાં ક્યારેય લગ્ન કરવા પૂરતું નહીં રહે. ચાલો જોઈએ પૂરી કહાની. આ ઘટના રાજકોટ શહેરની છે. ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ તમામ આરોપીઓ છે. આ તમામ આરોપી પોતાની જાતને ડોન સમજતા હતા, પરંતુ પોલીસે જ્યારે આ તમામ શખ્સોની ધરપકડ કરી ત્યારે આ તમામ શખ્સોના હાલ પૂરા થઈ ગયા. આ તમામ લોકોની એક ગેંગ છે. આ ગેંગમાં જોવા મળતી આ મહિલા પહેલા મીઠી મીઠી વાતો કરીને અનેક યુવકોને જાતીય સુખની લાલચ આપીને ફસાવતી હતી, બાદમાં તેની સાથે લૂંટ કરતી હતી. બે દિવસ પહેલા મોરબીની સત્તાધાર સોસાયટીમાં રહેતા અને સિરામિક કંપનીમાં કામ કરતા મનીષ ગોવિંદભાઈ પટેલ નામના યુવાને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે બે મહિના પૂર્વે તેને કોઈ મહિલાનો ફોન આવ્યો હતો અને સ્ત્રી સંબંધ બાંધવો હોય તો મારો કોન્ટેક કરજો તેવું કહ્યું હતું અને રાજકોટ આવો ત્યારે ફોન કરજો તેવું પણ જણાવ્યું હતું. જેથી પોતે ગત તારીખ 14ના રોજ મનીષભાઈ રાજકોટ આવ્યા ત્યારે જે મહિલાનો ફોન આવ્યો હતો તેનો કોન્ટેક કરતા તેણે હેતલ ઉર્ફે નંદની લાલજીભાઈ ઉમરાણીયાનો સંપર્ક કરાવ્યો હતો. જેથી હેતલને ફોન કરતા હેતલે મનીષને કેકેવી હોલ નજીક બોલાવ્યો હતો. ત્યાંથી હેતલ બપોરના 3 વાગ્યાના સુમારે કોસ્મોપ્લેક્સ નજીક આવેલા તેના ઘરે મનીષને લઈ ગઈ હતી. ત્યાં તેને રૂમમાં બેસાડ્યો. ત્યાં જ તેના 5 સાગરીતો બળવંત, જયદીપ રાજપૂત, રાહુલ ઉર્ફે મેગો હિરભા, મુકેશ રાજપૂત અને નેહા સહિતના લોકો રૂમમાં ધસી આવ્યા હતા અને બળવંતે જણાવ્યું હતું કે મારી પત્ની સાથે છેડતી કરો છો તેમ કહી પોલીસની ખોટી ઓળખ આપી ફોટા પાડી લીધા હતા અને મનીષ પટેલને માર મારી ગાળો ભાંડી બળજબરી પૂર્વક તેના પાસેથી 3500 રૂપિયા લૂંટી લીધા હતા. આ દરમિયાન એમના પ્લાન મુજબ બીજા બે ઈસમો પોતે પોલીસ છે એવી ઓળખ આપી અને ઘરમાં પ્રવેશ કરી અને તમે આવા ધંધા કરો છો, તમને પોલીસ કેસ તમારી ઉપર કરવો પડશે એમ જણાવી અને વધુ પૈસાની માગણી કરેલ. ટોટલ 15 લાખ રૂપિયાની માગણી કરેલ અને 7 લાખમાં સેટલમેન્ટ થયેલ કે ભાઈ છેલ્લે તમારે 7 લાખ રૂપિયા આપવાના થશે. મોરબીના યુવાન પાસેથી રૂપિયા લૂંટી લીધા પછી તેને સ્કોર્પિયો કારમાં અપહરણ કરીને લઈ ગયા હતા અને જુદી જુદી જગ્યાઓએ લઈ જઈ તેની પાસેથી વધુ 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી. અનેક મથામણ બાદ અંતે 7 લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવતા તેને છોડી મૂકવામાં આવ્યો હતો, પરંતુ હની ટ્રેપમાં ફસાવતી ટોળકી દ્વારા વારંવાર ફોન કરીને 7 લાખની માંગણી કરી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. અંતે મનીષભાઈએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે આ ફરિયાદને પગલે ગુનો નોંધી સંડોવાયેલા મુખ્ય પાત્ર હેતલ ઉર્ફે નંદની, બળવંત, જયદીપ અને રાહુલને દબોચી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ગુનામાં મુકેશ અને નેહા નાસી છૂટવામાં સફળ રહેતા તેઓની શોધખોળ શરૂ કરી છે. આ ગુનાના કામે આપણે હેતલબેન, એમની સાથે સહઆરોપીમાં નેહાબેન, આ ગુનાના કામે જયદીપભાઈ રાજપૂત, મુકેશભાઈ રાજપૂત તેમજ બળવંતભાઈ આહીરની અટક કરેલ છે આ ગુનાના કામે અને હાલમાં રાહુલ ઉર્ફે મેઘો એરબાની અટક કરવાની બાકી છે. આ તમામ આરોપીને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની પ્રોસીજર કરવામાં આવેલ. એક દિવસના નામદાર કોર્ટે રિમાન્ડ આપેલ છે. જાતીય સુખની લાલચ આપી હની ટ્રેપ ગોઠવી યુવકોને ફસાવતી નાણાં ખંખેરતી ગેંગ પકડાઈ જતા વધુ આ પ્રકારે કેટલાક યુવાનો પાસેથી પૈસા ખંખેર્યા છે અને કેટલા ગુનાઓ આચર્યા છે તે સહિતને મુદ્દે તપાસ કરવા પકડાયેલ 4 આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન નીરવ રાજગુરુ સાથે અનિરુદ્ધ નુકુમ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.